દેશભરમાં 100 થી વધુ સ્થળોએ એનઆઈએના દરોડા, ડ્રગ્સ, આતંકવાદ અને ગેંગસ્ટરના મામલે એનઆઈએ દ્વારા થઈ રહી છે કાર્યવાહી। કર્ણાટકમાં મુખ્યમંત્રીના નામને લઈને હજુ પણ હાઈકમાન્ડ મૂંઝવણમાં। સૂત્રો મુજબ મુખ્યમંત્રી પદ માટે પ્રબળ દાવેદાર તરીકે સિદ્ધારમૈયા રેસમાં આગળ, બેઠકોનો દોર યથાવત। ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં પ્રસ્તાવિત ક્વાડની બેઠકને રદ કરી। અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા પ્રવાસ રદ કરવામાં આવ્યા બાદ લેવાયો નિર્ણય। ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી આ સપ્તાહના અંતમાં જાપાનમાં G7 બેઠકમાં મળશે ક્વાડ દેશોના નેતાઓ। બ્રસેલ્સમાં ભારત અને યુરોપીય સંઘની વેપાર અને પ્રૌદ્યોગિક પરિષદની પ્રથમ મંત્રીય સ્તરની બેઠક પૂર્ણ થઈ। બંને દેશોએ રણનીતિક, પ્રાદ્યોગિક અને ડિજિટલ ગવર્નન્સ તેમજ ડિજિટલ સંપર્કની સાથે સાથે અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા ઉપર કરી ચર્ચા। ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક। રાજ્ય સરકાર દ્વારા આયોજિત ચિંતન શિબિર, કમોસમી વરસાદ બાદ જાહેર થયેલા પેકેજની અરજી અને ચૂકવણીના નિર્ણય અંગે સમીક્ષા કરવામાં આવી। ભારતીય મોસમ વિભાગે કહ્યું આ વર્ષે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આવી શકે છે મોડું। મોસમ વિભાગ મુજબ 4 જૂનથી ચોમાસાની શરૂઆત થવાની સંભાવના। દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં આજે વરસાદની સંભાવના તો રાજ્યમાં આગામી સમયમાં ગરમીમાં આંશિક રાહતની સંભાવના। સૂચના અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુર્ગુન ફ્રાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં ઇન્ડિયા પેવેલિયનનું કરશે ઉદઘાટન। કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુર એક વિડીયો સંદેશના માધ્યમથી ઉદઘાટન સત્રને કરશે સંબોધિત। અને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સને લખનૌ સુપર જાયન્ટે 5 રનથી આપી હાર। મુંબઈ ઇન્ડિયન્સ પહોંચી પ્લેઓફની નજીક। આજે યોજાનારી મેચમાં દિલ્હી અને પંજાબ થશે આમને સામને। પ્લેઓફની રેસમાં ટકવા માટે પંજાબને જીતવું જરૂરી।